Hello friends, very warm welcome to LK Academy. I hope every one of you is safe and doing well at your home. અને આજે અમે તમારા માટે લઈને આવ્યા છે ફેબ્રુઆરી કરંટ અફેર્સ સિરીઝનો પાર્ટ નંબર 4, એટલે જે ફેબ્રુઆરીના જે રિમેનિંગ કરંટ અફેર્સના જે ટોપિક્સ છે તેને આપણે આજના લેક્ચર્સમાં કવર કરીશું. આઈ હોપ કે તમે આગળના જે નવેમ્બર મહિનાથી જે તમને કરંટ અફેર્સના લેક્ચર ગુજરાતીમાં પ્રોવાઈડ કરાવવામાં આવી રહ્યા છે તે બધા જ તમે જોયા હશે. જીપીએસસીનું જે એનાલિસિસ છે તે પણ હવે એલકેની એપ્લિકેશન પર તમને આપી દેવામાં આવ્યું છે. જે લોકો એક્ઝામ આપી ચૂક્યા છે અને જે લોકો જીપીએસસી ક્લાસ 1, 2, 3 કે અન્ય કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ આપવાના છે તે લોકો માટે બહુ જરૂરી છે કે પાછલી એક્ઝામ્સ કઈ પેટર્નથી લેવાય છે, કેટલા માર્કનું કયા સબ્જેક્ટમાંથી પૂછાય છે, આ બધી વસ્તુઓ સમજવી આપણા માટે બહુ જરૂરી છે. બરાબર, તો આઈ હોપ કે તમે એ લેક્ચર્સ પણ સાથે સાથે જોતા હશો. બરાબર, તો આજ સાથે આપણો જે આજનો પહેલો ટોપિક તેની શરૂઆત કરીશું. અને આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે મ્યાનમારમાં લશ્કરી બળવા વિશે આપણે ચર્ચા કરવાની છે. જે મિલિટરી કૂપ છે જે ગયા મહિને થયું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, કેમ આપણે મ્યાનમારમાં જ્યારે લશ્કરી બળવો થાય છે, લશ્કરી બળવો એટલે શું કે જ્યારે કોઈ દેશની સેના એ દેશની ચૂંટાયેલી ગવર્મેન્ટ સામે, અથવા તો કોઈ રાજાશાહી હોય જો કોઈ દેશમાં તો એ રાજાશાહી સામે જ્યારે બળવો પોકારે અને જબરજસ્તીથી સત્તા પોતાના હાથમાં લઈ લે તેને શું કહેવાય? લશ્કરી બળવો કહેવાય. બરાબર, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ઈરાન છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, આ બધા એવા દેશો છે જે અવારનવાર આપણને લશ્કરી બળવા જોવા મળે છે. બરાબર, ત્યાં બહુ સ્થિર સરકારો રહેતી નથી, પરંતુ ભારતની જે લોકશાહી છે તે એટલી સ્ટ્રોંગ છે કે આજ સુધી સેનાએ એક પણ વાર ચૂંટાયેલી ગવર્મેન્ટને ઉથલાવી પાડવાનો પ્રયત્ન કર્યો નથી. બરાબર, તો આપણા લોકતંત્રની શક્તિ છે. હવે બીજી એક વાત કે જ્યારે મ્યાનમારમાં લશ્કરી બળવો થાય છે ત્યારે કેમ આપણે અહીંયા જીપીએસસીના સંદર્ભેને ભણવાનું છે. તો આપણે જ્યારે જીપીએસસીનું ઓવરવ્યૂ જોયેલું ત્યારે ઓલરેડી મેં તમને કીધેલું હતું કે ઇન્ટરનેશનલ રિલેશન્સ, જે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો છે અથવા તો જે દ્વિપક્ષીય સંબંધો છે તે અંગેના ઘણા બધા સવાલો આપણને જીપીએસસીમાં પૂછાતા હોય છે. અને એટલા માટે જ્યારે મ્યાનમારમાં કંઈ થાય તો એ આપણા માટે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી આપણને અસર કરવાનું છે અને એટલા માટે આપણા માટે જાણવું એ જરૂરી છે. બરાબર, ઓલરેડી જીપીએસસી 21માં મ્યાનમારને લગતા સીધે સીધા બે સવાલ પૂછાઈ ચૂક્યા છે, એક જ્યોગ્રાફી સંદર્ભે અને એક લશ્કરી બળવા સંદર્ભે. બરાબર, ચાલો શા માટે સમાચારમાં છે તો 1948માં બ્રિટિશ શાસનથી આઝાદી મેળવ્યા બાદ તાજેતરમાં જ મ્યાનમારની સેનાએ દેશ પર કબજો કર્યો છે, મ્યાનમારના સૈન્યએ સત્તા પર કબજો કર્યો છે. અને આ દેશના ઇતિહાસમાં ત્રીજી વખત આવું થયું છે કે ચૂંટાયેલી જે ગવર્મેન્ટ છે તેને ઉથલાવી પાડવામાં આવી હોય. એક વર્ષની કટોકટીની સ્થિતિ લાદી દેવામાં આવી છે. બરાબર, ફેબ્રુઆરીમાં એવું અનાઉન્સ કરી દેવામાં આવ્યું છે કે હવે જે ત્યાંનું બંધારણ છે તે એક વર્ષ સુધી લાગુ રહેશે નહીં, માન્ય રહેશે નહીં, અને એક વર્ષ સુધી કટોકટીની સ્થિતિ લગાવી દેવામાં આવી છે. અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા આંગ સાન સુ કીની અટકાયત કરવામાં આવી છે, જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર નથી પરંતુ સ્ટેટ કાઉન્સેલર છે, તો એમની અટકાયત કરવામાં આવી છે. બળવા સામાન્ય રીતે અચાનક, હિંસક અને સરકાર પાસેથી ગેરકાયદેસર રીતે સત્તા જપ્તી તરીકે વર્ણવવામાં આવે છે. તો એવું જ આપણે આપણી પડોશના ઘણા દેશોમાં અવારનવાર જોયું છે. બરાબર, કી પોઈન્ટ શું છે આના? તો નવેમ્બર 2020ની સંસદીય ચૂંટણીમાં આંગ સાન સુકીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી, જેને એનએલડી તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે, તો એમને બહુમતી બેઠકો મળેલી. બરાબર, અને આ ચૂંટણી કોણે કરાવેલી? તો ઘણા વખતથી મ્યાનમારમાં લોકશાહી માટે, ચૂંટણી માટે આંદોલનો ચાલતા હતા. છેવટે સેનાએ પોતાની દેખરેખ હેઠળ ચૂંટણી કરાવી. હવે જે સત્તા પલટો કર્યો છે તેમાં સેનાનું એવું કહેવું છે કે આ ચૂંટણીમાં ધાંધલી થયેલી. બરાબર, પોતાની જ દેખરેખ હેઠળ થયેલી ચૂંટણીમાં ધાંધલી થયેલી છે એવું કારણ આપીને સત્તા પલટો કરી દેવામાં આવ્યો છે. બરાબર, તો આજે નવેમ્બર 2020, જુઓ બહુ જૂની વાત નથી, હજુ 6 મહિના પણ નથી થયા, અને એ સંસદીય ચૂંટણીમાં કોને બહુમતી મળેલી? એનએલડી ને બહુમતી મળેલી, નેશનલ લીગ ફોર ડેમોક્રેસી. મ્યાનમારની સંસદમાં સૈન્યની વર્ષ 2008ના સૈન્ય દ્વારા તૈયાર કરાયેલા બંધારણ મુજબ કુલ બેઠકોની 25% બેઠકો હંમેશા કોની પાસે રહેશે? સેના પાસે રહેશે. અને કેટલાક મહત્વના ટોપ જે મિનિસ્ટરિયલ પોસ્ટ, જે મંત્રાલયો છે, તે પણ સીધે સીધા કોની પાસે રહેશે? સેના પાસે રહેશે. એટલે ભલે ચૂંટાયેલી ગવર્મેન્ટ આવે, ભલે લોકશાહી આવે, પરંતુ જે નિર્ણયો પર જે પ્રભુત્વ છે તે હંમેશા કોની પાસે રહેશે? સેના પાસે રહેશે.
વૈશ્વિક પ્રતિક્રિયા શું આપવામાં આવી છે, બરાબર? એ પહેલાં 2021માં મ્યાનમારના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સંસદનું પહેલું અધિવેશન યોજવાના હતા ત્યારે સંસદની ચૂંટણીઓમાં મોટા પાયે થયેલી મતદાનની છેતરપિંડીનો હવાલો આપીને સૈન્યએ એક વર્ષ માટે કટોકટીની સ્થિતિ લાદી દીધી છે, બરાબર? વૈશ્વિક પ્રતિક્રિયા શું છે આના પર? ચીને શું કીધું છે? તો ચીને એમ કીધું છે કે ભાઈ, રાજકીય અને સામાજિક સ્થિરતા જાળવવા મ્યાનમારના તમામ પક્ષો બંધારણ અને કાનૂની માળખા હેઠળ તેમના મતભેદોને યોગ્ય રીતે સંભાળશે, બરાબર? હવે જો ચીનની પ્રતિક્રિયા પર બહુ ભરોસો કરી શકાય નહીં, કારણ કે યુએસએ, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા જે દેશો છે એમનું એવું માનવું છે કે મ્યાનમારમાં થયેલા લશ્કરી બળવા પાછળ ઇનડિરેક્ટ રીતે ચાઇનાનો જ હાથ, બરાબર? યુએસએ શું કીધું છે? યુએસએ રાષ્ટ્રપતિએ દેશના લશ્કરી નેતાઓ દ્વારા બળવા બાદ મ્યાનમાર પરના પ્રતિબંધો ફરીથી લાદવાની ધમકી આપી હતી અને તેમને સત્તા છોડવા દબાણ કરવા આંતરરાષ્ટ્રીય પ્રતિભાવની પણ હાકલ કરી છે. એટલે યુએસએ નથી ઈચ્છતું કે મ્યાનમારમાં લશ્કરી શાસન લાગે, બરાબર? આસિયાન દેશો કે જેમાં મ્યાનમાર બહુ અગત્યનું સભ્ય છે, બરાબર, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ, આસિયાનની વર્તમાન અધ્યક્ષ બ્રુનેઈએ પક્ષો વચ્ચે સંવાદ, સમાધાન અને સામાન્યતા તરફ પાછા ફરવા માટે હાકલ કરી છે. સિંગાપોર, મલેશિયા અને ઇન્ડોનેશિયાએ ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે થાઇલેન્ડ, કંબોડિયા અને ફિલિપાઇન્સે નોંધ્યું છે કે આ મ્યાનમારનું આંતરરાષ્ટ્રીય ચેપ્ટર છે, એટલે એમાં એ લોકો પડવા માંગતા નથી. ભારતની શું પ્રતિક્રિયા છે? તો ભારત મ્યાનમારમાં અને કોઈ પણ દેશમાં લોકશાહી સંક્રમણની પ્રક્રિયાને સમર્થન આપે છે. ભારત બીજી કોઈ શાસન પદ્ધતિનું ખુલ્લી રીતે સમર્થન કરતું નથી. ભારત લોકશાહી મૂલ્યોને સમર્થન આપનારો દેશ છે. કેમ? કારણ કે જ્યારથી આપણે આઝાદ થયા આપણે હંમેશા લોકશાહીમાં રહ્યા છે. ભારતે મ્યાનમારમાં તાજેતરના વિકાસ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હોવા છતાં મ્યાનમાર સૈન્યમાંથી કાપ મૂકવો એક યોગ્ય વિકલ્પ નથી, કારણ કે મ્યાનમાર અને તેના પડોશમાં ભારતના નોંધપાત્ર આર્થિક અને વ્યૂહાત્મક હિતો છે. આપણે આગળની સ્લાઇડ્સમાં વસ્તુને જોઈશું. મ્યાનમારમાં ભારતના વ્યૂહાત્મક હિતો અને મ્યાનમાર સૈન્ય સાથેના તેના સંબંધો કેવા છે તે આપણે જોવાનું છે. તો મ્યાનમારના સૈન્ય સાથે ભારતના સંબંધો લગભગ ન્યુટ્રલ રીતે આગળ ચાલે છે. તો મ્યાનમારમાં ભારતનું સૈન્ય રાજદ્વારી પ્રદાન તેની એક્ટ ઇસ્ટ નીતિનો એક પાયાનો ભાગ બની ગયું છે. જ્યારથી 2014 બાદ નવી ગવર્નમેન્ટ આવી છે તો આપણે આસિયાનનો હિસ્સો બનવા માંગીએ છીએ. ચાઇનાને કાઉન્ટર કરવા માટે આપણે આસિયાન દેશોમાં આપણું માર્કેટ ફેલાવવા માંગીએ છીએ. એ માર્કેટ જો આપણે ફેલાવવું હોય તો આપણું પ્રથમ પગથિયું એ આપણો નેબર છે, આપણો પડોશી છે, અને તે છે મ્યાનમાર. એટલે મ્યાનમાર એ ઇસ્ટનો એક ગેટવે તરીકે મ્યાનમારને જોવામાં આવે છે. 2020માં સેનાના સચિવના વિદેશ સચિવની તાજેતરની મુલાકાતની પૂર્વ સંધ્યાએ મ્યાનમારે સીમા પરથી 22 ભારતીય બળવાખોરોને હવાલે કર્યા હતા તથા 105 મિલીમીટર લાઇટ સહિત મ્યાનમારને લશ્કરી હાર્ડવેરના વેચાણને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આર્ટિલરી બંદૂકો, નૌકા તથા ગનબોટ્સ અને વધુ હળવા વજનવાળા ટોર્પિડોઝ પણ આપણે મ્યાનમારને વેચવાની તૈયારી બતાવી છે અને મ્યાનમારે આપણી પાસે ખરીદશે એવી સંધિઓ થઈ ચૂકી છે. સહયોગનું તાજેતરનું ઉદાહરણ એ છે કે મ્યાનમાર દ્વારા ભારતે મોકલેલા કોવિડ રસીના 1.5 મિલિયન ડોઝથી પોતાને રસી આપવાનું શરૂ કર્યું છે, જ્યારે ચીનના 3 લાખ ડોઝને રોકી રાખ્યા છે. તો જો મ્યાનમાર ચીનનું પણ બહુ ક્લોઝ અલાયન્સ છે, પણ ચીનના ડોઝ પર મ્યાનમારને ભરોસો નથી. ભારત તરફથી જે 1.5 લાખ ડોઝીસ એમને મળ્યા છે તેનાથી એ લોકોએ પોતાને ત્યાં રસીકરણનો કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો છે. મ્યાનમારમાં ભારતની શું રૂચિઓ છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી. તો ભારતે મ્યાનમાર સાથે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ખેતી કરેલી છે, એટલે કે ઓલરેડી આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેને તે પૂર્વનો પ્રવેશ દ્વાર અને આસિયાન દેશો તરીકે જુએ છે, બરાબર? તો મેં ઓલરેડી તમને કીધું કે ગેટવે ઓફ ઇસ્ટ તરીકે મ્યાનમારને જોવામાં આવે છે. 2021 સુધીમાં મ્યાનમારના રખાઇન રાજ્યમાં નિર્ણાયક રીતે બંદરનું સંચાલન કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. આ રખાઇન સ્ટેટ સાથે, રખાઇન જે રાજ્યનું નામ બોલું છું ત્યારે આપણે સીધો રોહિંગ્યા મુસલમાન સાથેનો જે સામાજિક મુદ્દો છે તેને પણ એકવાર રિવાઇઝ કરી લેવાનો. ભારત મ્યાનમાર અને થાઇલેન્ડ વચ્ચે જે ત્રિપક્ષીય ધોરીમાર્ગ બનવાનો છે તે કલાદાન મલ્ટીમોડેલ ટ્રાન્ઝિસ્ટ પરિવહન પ્રોજેક્ટ જેવા માળખાગત પ્રોજેક્ટને પણ ભારત દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. કલાદાન પ્રોજેક્ટ કોલકાતાને મ્યાનમારના સિત્વે અને ત્યારબાદ મ્યાનમારની કલાદાન નદીથી ભારતની ઉત્તર પૂર્વ સુધી જોડશે.
બંને દેશોએ 2018માં લેન્ડ બોર્ડર ક્રોસિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેણે માન્ય દસ્તાવેજો સાથે મુસાફરી કરનારા જે ટુરિસ્ટ છે, જે નાગરિકો છે, તેમને પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના બે આંતરરાષ્ટ્રીય બિંદુઓ, બે આંતરરાષ્ટ્રીય પોઈન્ટ્સ કયા કયા છે એ છે મોરેતમુ અને ગોખાવાથર રી પર સરહદ પાર કરવાની મંજૂરી આપી છે. તો આ પણ એક ખાસ વસ્તુ યાદ રાખવાની, આવી જ સેમ ટ્રીટીઝ આપણી નેપાળ સાથે, ભૂટાન સાથે અને બાંગ્લાદેશ સાથે પણ છે, કે જેથી કરીને રોડ માર્ગે ટ્રાન્ઝિટ તમે ઇઝીલી કરી શકો, બરાબર. તો એનાથી ટુરિઝમ પણ વધે, જે કલ્ચરલ ઇન્ટરેક્શન હોય તે પણ આનાથી વધે છે, બરાબર. તો આવા બે મ્યાનમાર સાથેના આપણા બે આંતરરાષ્ટ્રીય પોઈન્ટ્સ કયા કયા છે, મોરેતમુ અને ઝોખાવાથર રી પર સરહદ પાર કરવાની મંજૂરી આપી છે. તો આ ઇન્ટરનેશનલ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના. સુરક્ષાના ક્ષેત્રમાં આપણે મ્યાનમાર સાથે કેમ પાર્ટનરશિપ વધારી છે, તો યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ જેવા કેટલાક આતંકવાદી જૂથો મ્યાનમારમાં આશ્રય લેતા ભારત ચિંતિત છે. ભારતને તેના ઉત્તર પૂર્વ સરહદી વિસ્તારોમાં સલામતી અને સ્થિરતા જાળવવા માટે મ્યાનમાર તરફથી હંમેશા ટેકા અને સંકલનની જરૂર પડે છે. રોહિંગ્યાના મુદ્દાઓ ઓલરેડી છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. ભારત અને બાંગ્લાદેશના શરણાર્થી શિબિરમાં રોહિંગ્યા શરણાર્થીઓની સલામત, ટકાઉ અને ઝડપથી વળતરની ખાતરી માટે ભારત પ્રતિબદ્ધ છે. ભારતે ઓલરેડી ના પાડી દીધી છે કે રોહિંગ્યા મુસલમાનોને ભારતમાં રાખવામાં નહીં આવે, મ્યાનમારે રોહિંગ્યા મુસલમાનોને પરત લેવા પડશે. રખીન સ્ટેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને RSDPના નામે ઓળખવામાં આવે છે, અંતર્ગત થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને ભારતે તાજેતરમાં પ્રોગ્રામના ત્રીજા તબક્કા હેઠળના પ્રોજેક્ટ્સને અંતિમ રૂપ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં કુશળતા પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના અને કૃષિ મિકેનાઇઝેશનના અપગ્રેડનો સમાવેશ થાય છે. એટલે ભારત કુશળતા પ્રશિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરશે તથા કૃષિને કઈ રીતના મ્યાનમારમાં ઇન્ક્રીઝ કરી શકાય એ અંગે પાર્ટનરશિપ કરશે. રોકાણ કેટલું છે ભારતનું? તો ભારત $1.2 અબજ વધુના રોકાણ સાથે મ્યાનમાર સહિત દક્ષિણ એશિયાના અન્ય દેશો કરતાં વધુ નોંધપાત્ર સ્થાન આપણા માટે કોનું છે? મ્યાનમારનું છે, બરાબર. બાકીના આસિયાન દેશો સાથે આપણે લિમિટેડ ટ્રેડ કરીએ છીએ, મ્યાનમાર સાથે આપણા જે સંબંધો છે તે વધુ અગત્યના છે, સુરક્ષાની દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની દ્રષ્ટિએ. ઉર્જા ક્ષેત્રે પણ બંને દેશો ઉર્જા સહકારના ક્ષેત્રમાં ભાગીદારીનો વિસ્તાર કરી રહ્યા છે. તાજેતરમાં ભારતે શ્વે ઓઇલ અને ગેસ પ્રોજેક્ટમાં $120 મિલિયનથી વધુના રોકાણને મંજૂરી આપી છે. એટલે આપણે દિન પ્રતિદિન મ્યાનમાર સાથે જે આપણા સંબંધો છે તે વધારતા જઈએ છીએ. અને 2014થી જ્યારથી નવી ગવર્મેન્ટ આવી છે ત્યારે નેબર ફર્સ્ટવાળી પોલિસી અપનાવવામાં આવેલી અને એ અંતર્ગત મ્યાનમારમાં આપણું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર. તો આ થયો આપણો આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને મ્યાનમારમાં જે મિલિટરી કૂપ છે તેનો ટોપિક. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે જલ જીવન મિશન અર્બન, બરાબર. કેમ ચર્ચામાં છે? પહેલાં તો જલ જીવન મિશન શું છે તે આપણે ટૂંકમાં સમજી લઈએ, બેકગ્રાઉન્ડ સમજી લઈએ, એનો અપડેટ ટોપિક આપણે અહીંયા ચર્ચા કરવાનો છે. તો જલ જીવન મિશન એ કેન્દ્ર સરકારની એક એવી મહત્વાકાંક્ષી યોજના છે જે અંતર્ગત 2024 સુધી દેશના દરેક ઘરમાં એટલે શહેરી ક્ષેત્રમાં પણ અને ગ્રામીણ ક્ષેત્રમાં પણ, ઘર દીઠ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 55 લિટર પાણી પહોંચાડવાનું એવું મહત્વાકાંક્ષી મિશન, તેનું નામ શું છે? જલ જીવન મિશન. અને આપણું જે જળ મંત્રાલય છે, બરાબર, તો એ જળ મંત્રાલય અંતર્ગત, જળશક્તિ મિનિસ્ટ્રી જેને આપણે કહીએ છીએ, જળશક્તિ મંત્રાલય હેઠળ આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે અને એનો જે બધો કાર્યભાર છે તે જળ શક્તિ મંત્રાલય સંભાળે છે. 2021-22ના બજેટમાં હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય હેઠળ જળ જીવન મિશન અર્બનની જાહેરાત કરવામાં આવી છે. તમામ જે મોટા નગરો છે, બરાબર, તો તમામ નગરોમાં સ્થિર વિકાસ લક્ષ્યાંક એટલે કે જે આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 6 અનુસાર તમામ ઘરોને પાણી પુરવઠાના વૈશ્વિક કવરેજ પૂરા પાડવામાં આવશે. તે જલ જીવન મિશન ગ્રામીણને પૂરું કરે છે, જે 2024 સુધીમાં કાર્યાત્મક ઘરેલુ નળ કનેક્શન્સ, બરાબર, જે વર્કિંગ નળ હોવા જોઈએ દરેક ઘરમાં, દ્વારા પ્રત્યેક ગ્રામીણ ઘરના લોકોને દરરોજ 55 લિટર પ્રતિ વ્યક્તિ પાણી પુરવઠાની કલ્પના કરે છે, બરાબર. ચાલો, જે બેકગ્રાઉન્ડ છે તે આ છે.
શું છે જલ જીવન મિશન અંતર્ગત જે એક્સ્ટ્રા વાતો તે આપણે જોવાની છે. તો જલ જીવન શહેરી મિશનના ઉદ્દેશ્યો શું છે? તો સલામત નળ અને ગટર જોડાણો પૂરા પાડવા, 2.68 કરોડ જેટલા શહેરી ઘર ધરાવતા હાઉસ હોલ્ડ્સને કાર્યાત્મક પાણીના નળ જોડાણોના અંદાજિત અંતરને સમાપ્ત કરવાનો ધ્યેય છે. 500 MRUT શહેરોમાં 2.64 કરોડ ગટર જોડાણો અને સીપેજના જે જોડાણ છે તેને કનેક્શન આપવા, જળ સંસ્થાઓને નવજીવન આપવું, બરાબર. તો જે આપણી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તેને કઈ રીતના ઇમ્પ્રોવાઇઝ કરી શકાય તે અંગેનું પણ બજેટ આમાં ફાળવવામાં આવ્યું. અર્બન એક્વિફેર મેનેજમેન્ટ યોજના દ્વારા પૂરને ઘટાડવા તથા સુવિધા મૂલ્યમાં વધારો કરવા માટે ટકાઉ તાજા પાણીનો પુરવઠો વધારવા અને લીલી જગ્યાઓ અને સ્પોન્જ શહેરોને બનાવવાની યોજના ઘડવામાં આવી છે. સ્પોન્જ સિટી એક એવું શહેર છે કે જે શહેરી યોજનાની નીતિઓ અને ડિઝાઇનમાં મુખ્ય પ્રવાહના શહેરી જળ વ્યવસ્થાપનની ક્ષમતા ધરાવે છે, બરાબર. તો આપણી જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તે એટલી ઇફેક્ટિવ નથી, બરાબર. વર્ષો જૂની, એને વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવ્યા અને 50-60 વર્ષો થઈ ગયા, એને લીધે પાણીની ઘણી બધી સમસ્યાઓ આપણે ત્યાં સર્જાય છે, બરાબર. તો એવી સમસ્યાઓને આપણી જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે શહેરી ક્ષેત્રોમાં તેને કઈ રીતે ટેકનોલોજી સાથે સુસંગત બનાવી શકાય, બરાબર. તો એ અંગે આ યોજનામાં ધ્યાન આપવામાં આવશે અને આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સને અપગ્રેડ કરવામાં આવશે, નવી ટેકનોલોજીથી એને ઇન્ક્લુડ કરવામાં આવશે. પરિપત્ર જળ અર્થતંત્ર બનાવવું. તો શહેરના પાણીની સંતુલન યોજનાના વિકાસ દ્વારા પાણીનું જે પરિપત્ર અર્થતંત્ર છે તેને પ્રોત્સાહન આપવા માટે દરેક શહેરની સારવાર કરેલ ગટરના રિસાયકલ, ફરીથી ઉપયોગ અને જળ સંસ્થાઓના કાયાકલ્પ અને જળ સંચય પર પણ જલ જીવન મિશન શહેરી ધ્યાન કેન્દ્રિત કરે છે. નવીનતમ તકનીકની જમાવટ, જે મેં કીધું કે લેટેસ્ટ ટેકનોલોજી હજુ પણ આપણે ઉપયોગ કરતા નથી, તો એને કઈ રીતના કામમાં લેવી તેના ઉપર રિસર્ચ કરવામાં આવશે. પાણી માટે ટેકનોલોજી સબ મિશન પાણી ક્ષેત્રમાં લાભ, તાજેતરની વૈશ્વિક ટેકનોલોજી સૂચિત કરવામાં આવે છે. માસ જાગૃતિ, જે માસ અવેરનેસ ફેલાવવાની જરૂર છે પાણીના ઉપયોગને લઈને, પાણીના સંગ્રહને લઈને, પાણીના સંચયને લઈને, તો એના માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. જળ બચાવ અંગે જનતામાં જાગૃતિ ફેલાવવા માટે માહિતી, શિક્ષણ અને સંદેશા વ્યવહાર અભિયાનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, બરાબર. રેડિયો દ્વારા, ન્યૂઝપેપર્સ દ્વારા, અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પાણીના ઉપયોગને કઈ રીતના લિમિટેડ કરી શકાય, કઈ રીતના ડિસિપ્લિન્ડ બનાવી શકાય તેની આપણા દેશમાં બહુ જરૂર છે, બરાબર. આપણે ઘણીવાર અવારનવાર દ્રશ્યો જોઈએ છે કે લોકો પાઇપથી દરરોજ પોતાનું આંગણું ધોતા હોય કે પોતાની ટુ વ્હીલર કે ફોર વ્હીલર ગાડી ધોતા હોય. જે વસ્તુ તમે એક ડોલ કે બે ડોલ થી પતાવી શકો છો એના માટે તમે 30 ડોલ કે 40 ડોલ પાણી વાપરો છો, જ્યારે આપણે ત્યાં ઓલરેડી ઘણા બધા શહેરોમાં વરસાદની ઉણપ છે અને ઘણા બધા શહેરોમાં ઓલરેડી પાણીની તંગીની જે સમસ્યા છે તે સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો જ્યાં સુધી જનતાને પાણીનું મહત્વ, પાણીના ઉપયોગનું મહત્વ સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી ગવર્મેન્ટ ગમે તેટલા પ્રોજેક્ટ્સ બનાવી લે એ ઓન ગ્રાઉન્ડ ઉતરવાના નથી. અને એના માટે, એટલા માટે જનભાગીદારી, લોકભાગીદારી બહુ જરૂરી છે. તો એનો પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. જલ જીવન મિશન પાણી માટે જન આંદોલન બનાવવાનું વિચારે છે, જ્યાં તે દરેકની પ્રાથમિકતા છે, બરાબર. જ્યારે દેશનો 130 કરોડથી વધુનો આપણો દેશ છે, જ્યારે દરેક નાગરિક વિચારશે, બરાબર, સવારથી ઉઠીને સાંજના સમય સુધી કે ભાઈ હું કઈ જગ્યાએ પાણીનો ભાનપૂર્વકનો ઉપયોગ કરી શકું, કઈ જગ્યાએ હું પાણી બચાવી શકું છું, જ્યારે દરેક નાગરિક આ વસ્તુ વિચારશે ત્યારે જ આવનારા વર્ષોમાં આપણે આવતી પેઢી માટે પાણીનો બચાવ કરી શકીશું, બરાબર. સમાન વિતરણ માટે સર્વે કરવામાં આવશે. પડકાર પ્રક્રિયા દ્વારા પાણીના સમાન વિતરણ, ગંદા પાણીનો ફરીથી ઉપયોગ અને જથ્થો તથા પાણીની ગુણવત્તાના સંદર્ભમાં જળ સંસ્થાઓના મેપિંગની ખાતરી માટે શહેરોમાં પેયજલ સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે, બરાબર. શહેરી સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. બિન આવકવાળા પાણીને 20%થી ઘટાડી દેવામાં આવશે. બિન મહેસૂલ પાણી અને પાણી વિતરણ પ્રણાલીમાં નાખેલા પાણીના જથ્થા અને ગ્રાહકોને બિલ કરવામાં આવતા વોલ્યુમ વચ્ચેનો તફાવત છે, બરાબર. તો આજે આપણે જોઈએ છે કે ઘણા બધા જે મોટા શહેરો છે ત્યાં ઓલરેડી વીજળીની જેમ વોટર બિલ પણ લોકોએ ચૂકવવું પડે છે, બરાબર. અને એ આજની જરૂરિયાત પણ છે. જો મારે ત્યાં વીજળીનું બિલ આવતું હોય તો હું વીજળીનો વ્યય કરવાનો
નથી, પરંતુ જો મારે ત્યાં વીજળીનું બિલ નથી આવતું તો હું 24 કલાક એસી પણ ચલાવીશ, 24 કલાક પંખા પણ ચલાવીશ, જે આપણા દેશ માટે યોગ્ય વાત નથી, બરાબર? અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ એ યોગ્ય વાત નથી. તો એવી જ સેમ નીતિ હવે પાણી માટે લાવવામાં આવશે અને વોટર મીટર દરેક ઘરની બહાર લગાડવામાં આવશે. રાજ્યની કક્ષાની ઓછામાં ઓછી 20% પાણીની માંગ અને ઔદ્યોગિક પાણીની માંગ માટે 40% પાણી પૂરી કરવા માટે રિસાયક્લિંગ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. તો રિસાયક્લિંગ જે વરસાદી પાણીનો સંચય હોવો જોઈએ, કે જે વોટર રિસાયક્લિંગનો જે આઈડિયા છે તે ભારતમાં હજુ એટલો વ્યાપક બન્યો નથી, તો એને કઈ રીતે વ્યાપક બનાવી શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. ડ્યુઅલ પાઇપિંગ સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવું તથા મ્યુનિસિપલ બોન્ડ જારી કરીને ભંડોળ ઊભું કરવું, તો આ બધી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે અને જળ સંસ્થાઓને નવજીવન આપવામાં આવશે, કે જે વોટર ડિસ્ટ્રીબ્યુશનની આપણી જે સંસ્થાઓ છે એની સાથે જોડાયેલી જેટલી પણ સંસ્થાઓ છે તેના પર ધ્યાન આપવામાં આવશે, તેમના ઇમ્પ્રોવાઇઝેશન માટે કામ કરવામાં આવશે. આ ઉપરાંત પીપીપી મોડેલને પ્રોત્સાહન આપવામાં આવશે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર? તો જાહેર ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કરોડોની વસ્તી ધરાવતા જે શહેરો છે તેમના કુલ પ્રોજેક્ટ ભંડોળ ફાળવણીના ઓછામાં ઓછા 10% મૂલ્યના પીપીપી પ્રોજેક્ટ્સ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, બરાબર? એટલે લોક ભાગીદારી જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી આટલા મહત્વાકાંક્ષી મિશન્સને આપણે પહોંચી શકવાના નથી, બરાબર? ભંડોળ શું હશે? તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100% કેન્દ્રીય ભંડોળ હશે. ઉત્તર પૂર્વી અને પર્વતીય રાજ્યો માટે, બરાબર? એટલે કે જે આપણા નોર્થ ઇસ્ટ અને હિમાલયન જે સ્ટેટ્સ છે તેમાં 90% ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે, 10% જે તે રાજ્ય પૂરું પાડશે, તથા કેન્દ્રીય ભંડોળમાંથી 1 લાખથી ઓછી વસ્તીવાળા શહેરો માટે 50%, 1 લાખથી 10%, 10 લાખ વસ્તીવાળા શહેરો માટે 1/3 અને મિલિયન વસ્તીવાળા શહેરો માટે 25% ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. પરિણામ આધારિત ભંડોળ પ્રોજેક્ટ્સ માટે સરકાર તરફથી ભંડોળ 20:40:40ની 3 શાખામાં રાખવામાં આવશે. ત્રીજા હપ્તા પછી પ્રાપ્ત કરેલા પરિણામોના આધારે બહાર પાડવામાં આવશે અને ભંડોળ આપતી વખતે વિશ્વસનીય બાકાત રાખવામાં આવશે, બરાબર? શું મતલબ છે આનો? તો જ્યારે દર વર્ષે કયું શહેર કેવું પરફોર્મન્સ કરે છે, બરાબર, અથવા તો કયો જિલ્લો કેવું પરફોર્મન્સ કરે છે તે ધ્યાનમાં લઈને આવનારા વખતનું બજેટ નક્કી કરવામાં આવશે, બરાબર? જો કોઈ શહેર બહુ સારું કામ કરે છે તો એને વધારે કેન્દ્ર તરફથી બજેટ આપવામાં આવશે, બરાબર, અને વાઇસ વર્સા, બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બધી જ વાત આપણી જળ જીવન મિશન વિશેની. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ પર્યાવરણને લગતો છે અને એ છે સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ, બરાબર? તો જો વેટલેન્ડ કન્ઝર્વેશન એટલે કે આપણી જે આર્દ્ર ભૂમિઓ છે, જે નાના નાના ઝરણા છે, તળાવો છે, જળાશયો છે, નદીના મુખ પ્રદેશો છે, ડેલ્ટા પ્રદેશો છે, કે જ્યાં એક અલગ પ્રકારની બાયોડાયવર્સિટી ઉદ્ભવે છે, રહે છે, વિકાસ પામે છે, તો એના સંવર્ધન માટે આ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ બનાવવામાં આવ્યું છે. કેમ સમાચારમાં છે? તો તાજેતરમાં જ વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે, જે 2 ફેબ્રુઆરીએ ગયો વર્લ્ડ વેટલેન્ડ ડે, તો વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન ના જે રાજ્ય પ્રધાન છે તેમના દ્વારા રાષ્ટ્રીય સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ ના ભાગરૂપે વેટલેન્ડ કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ એટલે કે CWCM ના કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ વેટલેન્ડ્સ ડે એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ દર 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. વર્ષ 2021 રામસાર જે એક ઈરાનનું શહેર છે ત્યાં 2 ફેબ્રુઆરી 1971 ના રોજ વેટલેન્ડ્સ પરના સંમેલનની 50મી વર્ષગાંઠનું વર્ષ છે, બરાબર? તો 2021નું જે વર્ષ છે તે 50 વર્ષ પૂરા કરે છે. કોના? જ્યારે ઈરાનના રામસાર શહેરમાં આર્દ્ર ભૂમિઓના સંવર્ધન બાબતે સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવેલા, બરાબર? એટલે આ જે વર્ષ છે તે થોડું ખાસ વર્ષ છે. 2021 માટે જે વર્લ્ડ વેટલેન્ડ ડે ની જે થીમ છે તે છે વેટલેન્ડ્સ એન્ડ વોટર. તે સૌ પ્રથમ 1997માં ઉજવવામાં આવ્યો હતો, બરાબર? ચાલો તો આટલી વસ્તુ બેસિક યાદ રાખવાની. આર્દ્રભૂમિ વિશે ડિટેલમાં આપણે પછીની સ્લાઇડ્સમાં ચર્ચા કરીએ છીએ. શું છે? તો વેટલેન્ડ્સ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ માટેનું કેન્દ્ર. તો સમર્પિત કેન્દ્ર વિશિષ્ટ સંશોધન જરૂરિયાતો અને જ્ઞાનના અંતરાલો પર ધ્યાન આપશે,
તથા તે જળભૂમિના સંરક્ષણ, સંચાલન અને જરૂર મુજબના ઉપયોગ માટે સંકલિત અભિગમોની અરજીમાં મદદ કરશે. બરાબર, CWCM માં એક એક્સપર્ટ્સની કમિટી બેસાડવામાં આવશે અને કમિટી નક્કી કરશે કે ભાઈ આર્દ્રભૂમિને કયા પ્રકારના સંવર્ધનની જરૂર છે. બની શકે કે હિમાલયન સ્ટેટમાં માની લો કોઈ આર્દ્રભૂમિ છે, કોઈ વેટલેન્ડ છે, તો એને જે પ્રકારના સંવર્ધનની જરૂર છે તેનાથી કમ્પ્લીટલી ડિફરન્ટ અપ્રોચ તમિલનાડુમાં આવેલી આર્દ્રભૂમિ માટે અપનાવવો પડે. તો એક્સપર્ટ્સ ખાસ પ્રકારે આ પ્રકારની આર્દ્રભૂમિઓના સંવર્ધન પર ધ્યાન આપશે. સમર્પિત કેન્દ્ર, વિશિષ્ટ સંશોધન જરૂરિયાતો અને જ્ઞાનના અંતરાલોને ધ્યાન આપવામાં આવશે, તથા તે જળભૂમિના સંરક્ષણ, સંચાલન એટલે કે મેનેજમેન્ટ અને જરૂર મુજબના ઉપયોગ માટે સંકલિત અભિગમોની અરજીમાં મદદ કરે છે. તે સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે ભાગીદારી અને નેટવર્ક બનાવવામાં પણ મદદ કરશે. બરાબર, ઓલરેડી જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર એવી સંસ્થાઓ કે જે આર્દ્રભૂમિના સંવર્ધન માટે કામ કરતી હોય તે લોકો સાથે જોડાણ કરીને એક આર્દ્રભૂમિના સંરક્ષણ અંગેનું નેટવર્ક બનાવવામાં આવશે. તે નોલેજ કેન્દ્ર તરીકે કામ કરશે તથા રાજ્ય અને યુનિયન ટેરિટરીઝ, વેટલેન્ડ ઓથોરિટીઝ, વેટલેન્ડ વપરાશકર્તાઓ, મેનેજર્સ, સંશોધકો એટલે જે રિસર્ચર્સ છે તે લોકો તથા નીતિ નિર્માતાઓ અને વ્યવસાયિકો વચ્ચે વિનિમયને સક્ષમ બનાવશે. બરાબર, કઈ રીતે એનું સંવર્ધન થવું જોઈએ અલ્ટિમેટલી તેની આખી જે પોલિસી હશે તે CWCM અંતર્ગત બનાવવામાં આવશે. તે રાષ્ટ્રીય અને રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને નીતિ અને નિયમનકારી માળખાના ડિઝાઇન અને અમલીકરણમાં, વેટલેન્ડ સંરક્ષણ માટે મેનેજમેન્ટ પ્લાનિંગ, મોનિટરિંગ અને લક્ષિત સંશોધન માટે પણ મદદ કરશે. બરાબર, તો એક સ્પેસિફિક સંસ્થા હવે આપણી પાસે છે કે જે માત્ર આર્દ્રભૂમિના સંવર્ધન પર ચર્ચા વિચારણા કરશે. બરાબર, શું છે વેટલેન્ડ અથવા તો જેને સ્પષ્ટ ગુજરાતીમાં આપણે કહીએ તો આર્દ્રભૂમિ? તો વેટલેન્ડ કાયમી ધોરણે પાણીથી સંતૃપ્ત ઇકોસિસ્ટમ્સ છે જે હંમેશા પાણીથી ઘેરાયેલી રહેતી હોય અથવા તો પાણીમાં મગ્ન રહેતી હોય તેવી ઇકોસિસ્ટમ્સ છે. તેમાં મેંગ્રુવ, દલદલ, નદીઓ, તળાવો, ડેલ્ટા પરના જંગલો, ચોખ્ખા ખેતરો, પરવાળાના ખડકો, દરિયાઈ વિસ્તારોનો સમાવેશ થાય છે જે નીચી ભરતી પર 6 મીટરથી વધારે ઊંડા નથી. બરાબર, જ્યારે નીચી ભરતી આવે ત્યારે પણ એમનું જે ઊંડાણ હોય, બરાબર, જેમની ઊંડાઈ છે તે 6 મીટરથી વધારે નથી. તેમજ કચરો, જળ શુદ્ધિકરણ, તળાવ જેવા માનવ સર્જિત ભીના મેદાનોનો સમાવેશ વેટલેન્ડ્સ તરીકે કરવામાં આવે છે. તેઓ પૃથ્વીની લગભગ 6% સપાટીને આવરી લે છે જેમાં 40% છોડ અને પ્રાણીઓની પ્રજાતિ આવા ભીના મેદાનમાં રહે છે. બરાબર, તો જુઓ 40% છોડ અને પ્રાણીઓની પ્રજાતિ સંપૂર્ણપણે ક્યારે જોવા મળે છે? આપણને આર્દ્રભૂમિમાં જોવા મળે છે અને એમનો જે એરિયા છે તે ઘણો ઓછો છે. પૃથ્વીની કુલ સપાટીના માત્ર 6% તમને આર્દ્રભૂમિમાં જોવા મળે છે. વેટલેન્ડ્સનું શું મહત્વ છે? તો વેટલેન્ડ્સ એ આપણા કુદરતી વાતાવરણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ પૂરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, દરિયાકાંઠાની રક્ષા કરે છે અને આપત્તિઓ માટે સમુદાયની સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે, પ્રદૂષકોને શોષી લે છે અને પાણીની ગુણવત્તામાં સુધારો કરે છે. તો જો ઘણું બધું કામ વાતાવરણમાં રહીને વેટલેન્ડ્સ કરે છે. વેટલેન્ડ્સ એ માનવ અને ગ્રહજીવન માટે નિર્ણાયક છે. 1 અબજથી વધુ લોકો આજીવિકા માટે ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી, પરોક્ષ રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે વેટલેન્ડ્સ પર નિર્ભર કરે છે. તે ખોરાક, કાચા માલ, દવાઓ અને આનુવંશિક સંસાધનો તથા હાઇડ્રોપાવર માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે. 30% જમીન આધારિત કાર્બન પીટલેન્ડમાં સંગ્રહિત છે, એક પ્રકારનું ભીનું ક્ષેત્ર કાર્બન પીટલેન્ડ એટલે. બરાબર, તેઓ પરિવહન, પર્યટન અને લોકોની સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સુખાકારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા ભીના મેદાનો કુદરતી સૌંદર્યના ક્ષેત્ર છે તથા ઘણા આદિવાસી લોકો માટે તે મહત્વપૂર્ણ છે અને એટલા માટે આપણા માટે વેટલેન્ડ્સનું સંવર્ધન કરવું એ બહુ જરૂરી છે. અને રામસાર કન્વેન્શન જે થયેલું તે અંતર્ગત ભારતમાં 42 જેટલી રામસાર સાઇટ્સ સૂચિત કરવામાં આવેલી છે. બરાબર, સાઇટ્સ શું છે આ રામસાર સાઇટ્સને અથવા તો જે આર્દ્રભૂમિઓ છે તેમને? તો IPB
યસ એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસીસના વૈશ્વિક આકારણી મુજબ અથવા તો વૈશ્વિક એનાલિસિસ મુજબ ભીના મેદાન એ સૌથી જોખમી ઇકોસિસ્ટમ છે. માનવ પ્રવૃત્તિઓ અને ગ્લોબલ વોર્મિંગને કારણે વેટલેન્ડ્સને જંગલ કરતાં 3 ગણા વધારે ઝડપથી તેઓ અદૃશ્ય થઈ રહ્યા છે. યુનેસ્કોના જણાવ્યા મુજબ ભીની ભૂમિ અથવા તો આર્દ્રભૂમિના જોખમને વિશ્વના 40% વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પર વિપરીત અસર થશે, જેઓ વિનાશમાં રહે છે અથવા તો સંવર્ધનમાં પોતાનો ફાળો આપે છે. મુખ્ય જોખમો કયા છે? તો એ છે કૃષિ, આડેધડ વિકાસ, પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ એટલે કે આબોહવા પરિવર્તન. ભારતમાં વેટલેન્ડ્સની શું સ્થિતિ છે? તો ભારતમાં તેની જમીનનો લગભગ 4.6% જેટલો જથ્થો ભીની ભૂમિ તરીકેનો છે, જેનો વિસ્તાર 15.26 મિલિયન હેક્ટર જેટલો મોટો છે અને તેમાં 22 સ્થળો આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ એટલે કે રામસાર સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામસાર સાઇટ્સ તરીકે ઘોષિત થયેલ વેટલેન્ડ્સ સંમેલનમાં કડક માર્ગદર્શિકા હેઠળ સુરક્ષિત છે. આવી જે રામસાર સાઇટ્સ છે ત્યાં આડેધડ વિકાસ નહીં થાય, ત્યાં પર્યટકોના જવા પર અથવા તો આડેધડ વિકાસ પર પ્રતિબંધ હશે અથવા તો બાઉન્ડ્રીઝ લાગેલી હશે. બરાબર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી વિશેષ ધ્યાન એમના સંવર્ધન માટે આપવામાં આવશે. તો હાલમાં વિશ્વભરમાં 2300થી વધુ રામસાર સાઇટ્સ છે, જેમાંની 42 રામસાર સાઇટ્સ ભારતમાં છે. તો આ તમારા માટે એક હોમવર્કનો ટોપિક છે કે આ 42 રામસાર સાઇટનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. બરાબર, માર્ચ 2021 સુધી આપણી પાસે 42 રામસાર સાઇટ્સ છે ભારતમાં. બરાબર, ચાલો તાજેતરમાં ભારતે લદ્દાખમાં સોકર લેક, બરાબર, TSOKAR સોકર વેટલેન્ડને સંકુલને તેની 42મી રામસાર સાઇટ તરીકે નિયુક્ત કર્યું છે. વેટલેન્ડ્સ સંરક્ષણ અને સંચાલન અધિનિયમ 2017 હેઠળ તેમનું સંચાલન કરવામાં આવે છે. નિયમોના 2010ના સંસ્કરણ દ્વારા સેન્ટ્રલ વેટલેન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી માટે પ્રદાન કર્યું હતું, પરંતુ 2017ના નવા નિયમો દ્વારા તેને રાજ્યસરની સંસ્થાઓ સાથે બદલીને રાષ્ટ્રીય વેટલેન્ડ સમિતિની રચના કરવામાં આવી છે, જે એડવાઇઝરી કમિટી તરીકે કાર્ય કરશે. નવા નિયમોએ બેકવોટર્સ, લગૂન્સ, ક્રીક્સ અને એસ્ચ્યુટરીઝ સહિતની વેટલેન્ડ્સની વ્યાખ્યામાંથી અમુક આઇટમ્સને દૂર કરી દેવામાં આવી છે. 2017ના નિયમો હેઠળ જળભૂમિને ઓળખવાની પ્રક્રિયા રાજ્યોને સોંપી દેવામાં આવી છે. પહેલાં આ ઓથોરિટી રાજ્ય પાસે નહીં હતી. 2017થી કોઈ ભૂમિને આર્દ્રભૂમિ તરીકે ઓળખવી તેની જે સત્તા છે તે રાજ્ય સરકારને સોંપી દેવામાં આવી છે. બરાબર, નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ આપણા સામાજિક અને ખેતીને લગતો છે. બરાબર, એટલે આપણા જે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેને અંતર્ગત આપણો આ ટોપિક છે અને એ છે પર્પલ રિવોલ્યુશન અંડર અરોમા મિશન. 2 અગત્યના શબ્દો છે અહીંયા, પર્પલ રિવોલ્યુશન અને અરોમા મિશન. તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ગામડાઓમાં આશરે 500 જેટલા ખેડૂતોની આવકમાં 4 ગણો વધારો થયો છે. કેમ? કારણ કે એ લોકો મકાઈની ખેતી છોડીને લવંડરની ખેતીમાં સ્થળાંતરિત થઈ ગયા છે. બરાબર, અને મકાઈથી લવંડરની ખેતીમાં ગયા બાદ તેમની આવક 4 ગણી થઈ ગઈ હતી, જેને જાંબુડી ક્રાંતિ અથવા તો જાંબલી ક્રાંતિ કહેવામાં આવે છે. અરોમા મિશન અંતર્ગત લેવાયેલી પહેલને કારણે આ શક્ય બન્યું છે. બરાબર, ને જો લવંડરની ખેતી આ પ્રકારની ગઈ તમને દેખાશે અને એટલા માટે એને પર્પલ રિવોલ્યુશન જમ્મુ કાશ્મીરમાં કહેવામાં આવે છે. શું છે જાંબલી ક્રાંતિ અને શું છે અરોમા મિશન તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. પ્રથમ વખતના ખેડૂતોને મફત લવંડરના રોપાઓ આપવામાં આવ્યા છે અને જે લોકો પહેલેથી લવંડરની ખેતી કરતા હતા તે લોકોને રોપા દીઠ 5-6 રૂપિયા આપીને રોપા આપવામાં આવ્યા છે, કે જેથી કરીને વધુમાં વધુ લોકો લવંડરની ખેતી કરી શકે. લક્ષ્ય શું છે? તો આયાતી સુગંધિત તેલમાંથી ઘરેલુ ઉગાડતી જાતોમાં ખસેડીને ઘરેલુ સુગંધિત પાક આધારિત કૃષિ અર્થતંત્રને ટેકો આપવા માટે. જ્યારે લવેન્ડર એ તમે અગરબત્તી હોય કે સેન્ટ હોય એમાં એક ફ્લેવર તરીકે કામ કરે છે, તો એ ફ્લેવરમાં એ સુગંધિત દ્રવ્ય જે ઉમેરવામાં આવે છે, જે સુગંધિત તેલ જે ઉમેરવામાં આવે છે, ત્યાં લવેન્ડરના ફૂલોમાંથી લેવામાં આવે છે અને એટલા માટે આપણી પાસે એની બહુ મોટી કોસ્મેટિકની ઇન્ડસ્ટ્રી છે.
તો એ કોસ્મેટિકની ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આપણે શું કરતા હતા કે બહારથી એ સુગંધિત તેલ આયાત કરવું પડતું હતું, પરંતુ હવે આપણે એને ઘર આંગણે ઉગાડી શકીએ છીએ, જેથી કરીને એના ખર્ચમાં ઘટાડો થશે અને જે ડોમેસ્ટિક માર્કેટ છે તેને પણ બૂસ્ટ મળશે. ઉત્પાદનો કયા કયા છે? તો મુખ્ય ઉત્પાદન જે છે લવેન્ડરની ખેતીમાં તે છે લવેન્ડર તેલ, જે ઓછામાં ઓછા 10,000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. બરાબર, લવંડરનું પાણી કે જે લવંડર તેલથી અલગ પદાર્થ છે તેનો ઉપયોગ ધૂપ લાકડીઓ બનાવવા માટે થાય છે. ફૂલોમાંથી નિસ્યંદન પછી રચાયેલી હાઇડ્રોસોલનો ઉપયોગ સાબુ અને રૂમ ફ્રેશનર્સ બનાવવા માટે પણ થાય છે અને એનો જ ફાયદો ત્યાંના ખેડૂતોને રહ્યો છે. કઈ કઈ સંસ્થાઓએ આમાં ભાગ લીધો છે? તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ કાશ્મીર, IIIM જમ્મુ, બંને સંસ્થાઓ મુખ્યત્વે અરોમા મિશન હેઠળ જાંબલી ક્રાંતિ અને ઓનગ્રાઉન્ડ લાવવા માટે જવાબદાર છે. મહત્વ શું છે આનું? તો 2022 સુધીમાં ખેતીની આવક બમણી કરવાની સરકારની નીતિ સાથે સુસંગત હોવા ઉપરાંત લવેન્ડરની ખેતીએ જિલ્લાની મહિલા ખેડૂતોને રોજગારી પણ પૂરી પાડી હતી, જેથી સર્વાંગી વિકાસને પણ વેગ મળ્યો છે. અરોમા મિશન શું છે? અરોમા મિશનનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો સુગંધ ઉદ્યોગ, જે આપણો અરોમા ઇન્ડસ્ટ્રી છે, જે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે બેસિકલી, તો સુગંધ ઉદ્યોગ અને ગ્રામીણ રોજગારની વૃદ્ધિ માટે પ્રક્રિયા અને ઉત્પાદન વિકાસના ક્ષેત્રોમાં ઈચ્છિત દરમિયાનગીરીઓ દ્વારા સુગંધ ક્ષેત્રે પરિવર્તનશીલ પરિવર્તન લાવવા માટે CSIR અરોમા મિશનની કલ્પના કરવામાં આવી હતી. એટલે બેસિક આઈડિયા જે હતો તે CSIR નો હતો. આ મિશન સુગંધ ઉદ્યોગ દ્વારા માંગમાં હોય તેવા આવશ્યક તેલો માટે સુગંધિત પાકની વાવણીને પ્રોત્સાહન આપશે. બરાબર, આપણે એનાલિસિસ કર્યું માર્કેટનું કે ભાઈ જે કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ છે અથવા જે આપણી અરોમા ઇન્ડસ્ટ્રી છે તેને કયા પ્રકારના પદાર્થોની જરૂર છે. એ પદાર્થો આપણે બહારથી મંગાવીએ છીએ, કેટલા પદાર્થો આપણે ઘર આંગણે ઉગાડીએ છીએ. જો બહારથી મંગાવીએ છીએ તો શું આપણે એને ઘર આંગણે ઉગાડી શકીએ? જો ઉગાડી શકીએ તો સરકાર તરફથી ખેડૂતોને કઈ કઈ સવલતો આપવામાં આવે કે જેથી કરીને એનું જે ઉત્પાદન છે તે વધી શકે? આ બધી બાબતોનું એનાલિસિસ કરીને એને ઓનગ્રાઉન્ડ સવલતો આપવામાં આવી છે. તો આ મિશન સુગંધ ઉદ્યોગ દ્વારા એટલે જે ડિમાન્ડ હતી તે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ક્રિએટ કરવામાં આવ્યું છે. આ મિશન સુગંધ ઉદ્યોગ દ્વારા માંગમાં હોય તેવા આવશ્યક તેલો માટે સુગંધિત પાકની વાવણીને પ્રોત્સાહન આપશે. અપેક્ષા છે કે ભારતીય ખેડૂતો અને સુગંધ ઉદ્યોગ મેન્થોલ ટંકશાળની પેટર્ન પર કેટલાક અન્ય આવશ્યક તેલના ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક નેતા બનશે, જેની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતોને નફો મેળવવા, નકામી જમીનનો ઉપયોગ કરવા તથા જંગલી અને ચરતા પ્રાણીઓથી તેમના પાકની સુરક્ષા કરવામાં નોંધપાત્ર લાભ પ્રદાન કરવાનું પણ કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે અંડર ધી અરોમા મિશન. બરાબર, ચાલો, આનાથી ખેડૂતોની આવકમાં ઘણો વધારો થયો છે એવું આપણને જાણવા મળ્યું છે. એટલે તમને GPSC જ્યારે સવાલ પૂછે ત્યારે અરોમા મિશન ધ્યાનમાં હોવું જોઈએ, લવેન્ડર ક્રાંતિ કયા રાજ્ય સાથે અથવા તો કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે તેટલી વસ્તુ આપણને ધ્યાનમાં હોવી જોઈએ. નોડલ એજન્સીસ કઈ કઈ છે જેણે ઓનગ્રાઉન્ડ કામ કર્યું છે? તો પહેલી છે નોડલ લેબોરેટરી, એ છે CSIR, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ, લખનૌ. બીજી છે પાર્ટિસિપેટિંગ લેબોરેટરીઝ કઈ કઈ છે? તો એ છે CSIR, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી પાલનપુર અને CSIR, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ. બરાબર, તો આજે ઘણી બધી અગત્યની એજન્સીઓ છે જેણે ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી આની સાથે કામ કર્યું છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ અને એનું જે હોસ્ટિંગ છે તે કોના દ્વારા કરવામાં આવ્યું છે? UAE દ્વારા. અત્યારે જ આપણે UAE સંદર્ભે ઘણા ન્યૂઝ જોયેલા. એક હતું હોપ મિશન, જે મંગળ મિશન હતું UAEનું, અને UAE પ્રથમ આરબ દેશ છે કે જેણે મંગળ મિશન અચીવ કર્યું હોય. બરાબર, તો સંયુક્ત આરબ અમીરાત UAE એરફોર્સ દ્વારા સંચાલિત એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ 6માં પ્રથમ વખત ભારતીય વાયુસેના ભાગ લઈ રહી છે. બરાબર, તો આ એક એરફોર્સની એક્સરસાઇઝ છે. શું છે આ એક્સરસાઇઝ? તો ડેઝર્ટ ફ્લેગ અથવા તો જે ડેઝર્ટ ફ્લેગ 6 નામની જે એક્સરસાઇઝ છે તે UAE એરફોર્સ દ્વારા હોસ્ટ કરાયેલ વાર્ષિક બહુરાષ્ટ્રીય એરફોર્સની એક્સરસાઇઝ છે.
લક્ષ્ય શું છે, જેમાં ઇન્ટરનેશનલ ઘણા બધા દેશોની એરફોર્સ પાર્ટિસિપેટ કરતી હોય તેવી એક્સરસાઇઝ છે. લક્ષ્ય શું છે, તો ભાગ લેનારા દળોને સંચાલિત સંપર્કમાં પ્રદાન કરવા માટે જ્યારે તેઓ નિયંત્રિત વાતાવરણમાં અનુમાનિત હવાઈ લડાઈ કામગીરી હાથ ધરવાની તાલીમ આપે છે. એટલે કે એક મોક ટ્રાયલ જેવી એક્સરસાઇઝ કરવામાં આવે છે. એકબીજા સાથે જે ટેકનોલોજી હોય તે શેર કરવામાં આવે છે, અને જ્યારે ક્રિટિકલ વાતાવરણ હોય, યુદ્ધ જેવું વાતાવરણ હોય, ત્યારે કઈ રીતના રિસ્પોન્સ કરવું તે વિશેની જે મોક ટ્રાયલ છે, મોક ડ્રિલ છે, તે આ કામગીરીમાં યોજવામાં આવે છે. ડેઝર્ટ ધ્વજ 6 જે છે તે યુએઈના અલ ધફરા એરબેઝ પર 3 થી 27 માર્ચ સુધી નિર્ધારિત 3 અઠવાડિયા લાંબી કવાયત છે. એના સહભાગીઓ કોણ કોણ છે, તો એ છે યુનાઇટેડ આરબ અમીરાત્સ, ભારત, યુએસએ, ફ્રાન્સ, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા અને બહેરીનની વાયુ સેના. ભારતની ભાગીદારી શું છે, તો IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સના 6 S-30 MKI જે જહાજ છે તે જશે, 2 C-17 ગ્લોબલ માસ્ટર અને 1 IL-78 ટેન્કર વિમાન સાથે ભારતીય વાયુસેના આમાં ભાગ લઈ રહી છે. તો આ તમારે યાદ રાખવાનું. યુએઈ સાથે સંયુક્ત લશ્કરી વ્યાયામો બીજા કયા કયા છે, તો યુએઈ સાથે ભારતમાં ઇન યુએઈ બિલાત બરાબર નામની દ્વિપક્ષીય નૌકાદળ કવાયત કરવામાં આવે છે, તેમજ ડેઝર્ટ ઈગલ નામની દ્વિપક્ષીય હવાઈ કવાયત કરવામાં આવે છે. ભારતે નેવડેક્સ 21 જે એક નેવલ ડિફેન્સ એક્ઝિબિશન હતું, અને આઈડેક્સ 21 જે એક આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શન હતું, તેમાં ભાગ લીધેલો હતો. પ્રદર્શનો વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીસ અને નવીનતા દર્શાવે છે, યુએઈના સંરક્ષણ ઉદ્યોગના વિકાસને સમર્થન આપે છે અને મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે નવા સંબંધો બનાવે છે. અન્ય બહુરાષ્ટ્રીય કસરતોના ઉદાહરણો પીચ બ્લેક, ઓસ્ટ્રેલિયાની દ્વિવાર્ષિક બહુપક્ષીય હવા લડાઈ પ્રશિક્ષણ કવાયત છે, તથા રેડ ફ્લેગ જે યુએસએની બહુપક્ષીય એરફોર્સની એક્સરસાઇઝ. તો આ હતો આજનો ફેબ્રુઆરીના કરંટ અફેર્સને કવર કરતો લેક્ચર્સ. આઈ હોપ કે તમે દરેક ટોપિકને સમજ્યા છો. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.